નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સકારાત્મક ચિંતનનું સારું પરિણામ. વિચારોની શરૂઆત માન્યતા અથવા ધારણાથી થાય છે. તે માન્યતા કા તો માણસે પોતે બનાવેલી હોય છે અથવા તો બીજા પાસેથી ગ્રહણ કરેલી, વાંચેલી કે બીજા અનુભવના આધારે બનેલી હોય છે. તે પોતાની રુચિ અનુસારના વિચારોને જ મગજમાં પેશવા દે છે. તે જે વિચારોની પસંદગી કરે છે તેને અનુરૂપ ચિંતનની પ્રક્રિયા પણ ચાલે છે. વિચારવાની પ્રક્રિયામાં ફક્ત એકાગ્રતા જ નહીં પરંતુ સ્વસ્થ અને સાચો દ્રષ્ટિકોણ હોવો પણ જરૂરી છે. કોઈ પણ વિષય પર સકારાત્મક કે નકારાત્મક ચિંતન કરી શકાય છે. નિષેધાત્મક ચિંતનથી માણસની વૈચારિક ક્ષમતાઓનો નાશ થાય છે. સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવામાં આવે તો જ ચિંતનનો સાચો લાભ મળે. સાચી રીતે ચિંતન કરવા માટે પોતાની પૂર્વ માન્યતા, આગ્રહ તથા ધારણાઓનું તટસ્થ રીતે ગંભીરતાથી વિશ્લેષણ કરવું જરૂરી છે. પક્ષ અથવા વિપક્ષ બંને પર વિચાર કરવો જોઈએ. કોઈ પણ વિષય પર વિચારતી વખતે બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. માણસને બીજા લોકો સલાહ સૂચન આપી શકે છે પરંતુ પોતાના વિચારોનું નિરીક્ષણ તો માણસે પોતે જ કરી શકે છે. શું યોગ્ય છે અને શું અયોગ્ય છે, કયું કાર્ય કરવા જેવું છે અને કયું નહીં તે જાણવું અઘરું નથી. થોડા પ્રયત્નો કરવાથી દરેક માણસ તે જાણી શકે છે. માણસ તેના વિચારો અનુસાર જ કર્મ કરે છે. જેવા તેના વિચાર હશે એવી જ પ્રવૃત્તિઓ તે કરશે. જે કામમાં સફળતા મેળવી હોય તેના માટે પ્રથમ ઊંડું અને વિશદ ચિંતન કરવું જોઈએ. નકારાત્મકતા દૂર કરી શ્રેષ્ઠ વિચારો જ કરવા જોઈએ. વિરાટ વૃક્ષનું અસ્તિત્વ નાનકડા બીજમાં છુપાયેલું હોય છે. બીજ જમીનમાં અટકાઈને અંકુરિત થાય છે તથા ખાતર પાણી મેળવીને મોટું વૃક્ષ બને છે. એ જ રીતે મનુષ્યમાં પણ અનેક સંભાવનાઓ તથા શક્તિના બીજ રૂપમાં રહેલી છે. તેમણે વિવેક રૂપી જળથી સિંચીને તથા શ્રેષ્ઠ વિચારોનું ખાતર આપીને જાગૃત કરી શકાય છે. જો માણસ પોતાની અંદર અમૂલ્ય શક્તિને જાણી શકે તો તે સામાન્યમાંથી અસામાન્ય તથા મહાન બની શકે છે. માનવ જીવન ઈશ્વરે આપેલી સર્વોત્તમ ભેટ છે. તેનું મહત્વ અને ગૌરવ જાળવવા અને વધારવા માટે માણસે પોતાના મનમાં ડલકા વિચારોને સ્થાન ના આપવું જોઈએ. એમના લીધે શક્તિનો પ્રવાહ અટકી જાય છે. ઈશ્વરે આપેલી શક્તિ તથા અનુદાનનું મહત્વ જીવનના સદુપયોગમાં છે. પોતે ઉન્નતિ કરી બીજાઓને પણ ઊંચે ઉઠાવવામાં જ માનવ જીવનની સાર્થકતા છે. મનોવૈજ્ઞાનિક ડોક્ટર નોર્મન વિન્સેન્ટ પીલના મત પ્રમાણે માણસના વ્યક્તિત્વના વિકાસનો આધાર તેના ચિંતન અને ચરિત્ર પર રહેલો છે. દુઃખદ પરિસ્થિતિઓ તથા પ્રતિકૂળતાઓ મનુષ્ય માટે એક સોનેરી અવસર લઈને આવે છે. હકારાત્મક ચિંતન કરવું તે વિવેકશીલ મનની ઓળખ છે. સારી બાબતોમાં આશા રાખનાર, આત્મવિશ્વાસુ તથા ઉત્સાહી વ્યક્તિના મનમાં એક વાત હંમેશા જીવંત રહે છે કે પ્રકૃતિનો એક દરવાજો બંધ થઈ જતા બીજા અનેક દરવાજા ખુલી જાય છે. વિવેકાનંદે કહ્યું છે કે કદાપિ નિરાશ ના થશો કે હાર ના માનશો. ઉઠો, ઉભા થઈ જાઓ અને વિજય ના મળે ત્યાં સુધી સંઘર્ષ કરતા રહો. ઈશ્વર તમને મદદ અવશ્ય કરશે. ક્લાઇડે કહ્યું હતું કે જીવન આપણામાંના દરેકને પૂછે છે કે શું તમે બહાદુર બનશો કે કાયર બનવાનું પસંદ કરશો. આપણે અવશ્ય બળવાન, નિર્ભય તથા ઉત્સાહી બનવું પડશે. હકારાત્મક ચિંતન કરનાર માણસ કાયર હોતો નથી. તે પોતાની ઉપર, માનવ જાત ઉપર તથા ઈશ્વર ઉપર વિશ્વાસ રાખે છે. પોતાના યોગ્યતા શક્તિને ઓળખે છે. તે નિર્ભીક તથા અપરાજય હોય છે. જેની સામે તે આવે છે તેમાંથી પોતાને ઉપયોગી સારી બાબતોનો સ્વીકાર કરે છે. મનમાં સદવિચારો, સત્કર્મો અને દૃઢ સંકલ્પોની ત્રેવણી નિરંતર વહેતી રહે તો
પ્રકૃતિનો અવરોધ માર્ગ આપ જ ખુલ્લો થઈ જાય છે. સદ વિચારોમાં અપાર શક્તિ હોય છે. ગતિશીલ, રચનાત્મક અને જીવંત વિચારો પરિસ્થિતિને બદલી નાખે છે અને ભવિષ્યને સુખદ બનાવી દે છે. જીવન એક ખેલાડીની ભાવનાથી જીવવું જોઈએ. અવારનવાર બનતી રહેતી ઘટનાઓને ભરતી ઓટ જેવી માનવી જોઈએ. મનોવૈજ્ઞાનિક જેમ્સનું કથન છે, જીવનમાં કદાપી પ્રતિકૂળતાઓ ના આવે અને હંમેશા અનુકૂળતા જ રહે એ શક્ય નથી. સૂર્યોદય થાય છે એટલે છેવટે સંધ્યાકાળને તેનું સમાપન થઈ જાય છે. પ્રકાશ અંધકારમાં ફેરવાઈ જાય છે. કોઈ અનુકૂળ પરિસ્થિતિનો લાભ મળી જાય તો આનંદ ઉછળ કરવી પણ યોગ્ય નથી અને પ્રતિકૂળતાનો સામનો કરવો પડે કે અસફળતા મળે તો શોકમાં ડૂબી જવું તથા માથું ખોટવું તે અણઘડ વ્યક્તિત્વની નિશાની છે. પણ પોતાની જેમ ફૂલીને ફાળકો ના થઈ જવું જોઈએ એવી જ સ્થિતિ કાયમ રહેતી નથી. તે ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. એક ચંદ્રની જેમ સ્વાભાવિક રૂપ ઈશ્વરની દયાળુ પર વિશ્વાસ ન હોય એ જ એવું વિચારે છે કે મારું ભવિષ્ય અંધકારમય છે. જે પર્વતને રાય બનાવી શકે છે તે ઈશ્વર શક્તિને પણ વિશ્વાસ કરવો જોઈએ કે રાયનો પર્વત પણ બની શકે છે. જે આજે લડી રહ્યો છે તેને એવું ના માનવું જોઈએ કે મારે કાયમ લડવું જ પડશે. પરમાત્માના પરમપિતા પુત્ર એવા મનુષ્ય કદાપી નિરાશ ના થવું જોઈએ. જીવનમાં એક વિપત્તિ આવી પડે એનાથી દુઃખ થવું સ્વાભાવિક છે. વિપત્તિ ભલે ગમે તેટલી મોટી હોય છતાં તે કોઈનું અત્યધિક નિષ્ઠ નથી કરી શકતી. તે જાજો સમય ટકતી નથી, એક પ્રહાર કરીને જતી રહે છે. પરંતુ જેનાથી તે ગભરાટ થાય છે તે તેની પાછળ પડી જાય છે. તેને ઘરે જરોની જેમ ચોંટી જાય છે અને માણસનો લોહી ચૂસ્યા કરે છે. વિપત્તિ બહુ મોટી લાગવાનું કારણ આપણો ખોટો ગભરાટ છે. દરેકના જીવનમાં આકસ્મિક મુશ્કેલી તો આવતી જ રહે છે. રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર, નળ, પાંડવો, પ્રતાપ, શિવાજી, ગુરુ ગોવિંદસિંહ જેવા મહાન આત્માઓને પણ જીવનમાં અનેક વિપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો. તો પછી આપણે તેનાથી કઈ રીતે બચી શકીએ? આલ્ફ્રેડ એડલરના મત પ્રમાણે માનવીના વ્યક્તિત્વના વિકાસ માટે મુશ્કેલીઓ તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવી જરૂરી છે. સજ્જનતા, ઉદારતા, નમ્રતા અને શિષ્ટતાનો અર્થ છે પરિપક્વ વ્યક્તિત્વ. ખીલેલું ફૂલ પોતાની સુંદરતા અને સુગંધ દર્શકોને સહજ રીતે પ્રશંસા પ્રદાન કરે છે. એ જ રીતે સદગુણી તથા વિભૂતિવાન મનુષ્ય પણ સહજ શ્રદ્ધાને પાત્ર બને છે. વૃક્ષની ચિત્રછાયામાં બેસનારને શાંતિ તથા પ્રસન્નતા મળે છે. એ જ રીતે સરળતા, નીતિમત્તા, સાહસિકતા, સજ્જનતા, નમ્રતા, ઉદારતા, સુવ્યવસ્થા વગેરે સદગુણો જ્યાં પણ જોવા મળે છે ત્યાં લોકોમાં સહજ સરળતા જાગે છે. એલ એચ સનીડારે તેમના પુસ્તક બિહેવિયર સાયકોલોજીમાં લખે છે, વિચારો તથા કાર્યનો સંતુલન હોવો જોઈએ તો જ તેમના પુરુષાર્થ તથા પ્રાપ્તિ સાધનનું પોષણ મળશે અને સફળતાના દ્વાર ખુલશે. જે માણસ દૃઢ નિશ્ચયથી હોય અને પોતાના કાર્યમાં તત્પરતાથી જોડાયેલો હોય તેને જ બીજા લોકોનું સમર્થન તથા સહયોગ મળે છે. આદર્શો અપનાવવાથી આત્મસંતોષ તથા આત્મકલ્યાણ થાય છે. નિષ્ઠાની સાથે ગૌરવ જોડાયેલું છે. શુભ ભાવનાઓથી ભરેલો નાના લગતા કામ પણ ઉત્તમ પરિણામ આપે છે. પોતાની અંદરની ક્ષમતાનો વિકાસ કરવાથી ખૂબ સહેલાઈથી પ્રતિકૂળતા અને અભાવનો સામનો કરી શકાય છે. રણમાં ઉગતા થોડ ધોમ ધમતી ગરમીમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. મહા મુશ્કેલીથી ખોરાક મેળવી શકતા વનવાસીઓ મજબૂર હોય છે અને પ્રસન્ન પણ રહે છે. આ સંસારમાં ભલાઈ, બુરાઈ, નેકી, બધી, સુંદર, કુરૂપા, અનુકૂળતા, પ્રતિકૂળતા વગેરે પરસ્પર વિરોધી બાબતો જોવા મળે છે. સમુદ્રમાં ભરતી ઓટ આવ્યા જ કરે છે. પરમાણુઓથી માંડીને સૌરમંડળ તથા બ્રહ્માંડમાં બધું જ ગતિમય છે.
જો આપણો ચિંતન નકારાત્મક હશે તો અપીડ્યા તથા દુઃખદાયક ઘટનાઓ પણ આપણને યાદ આવતી રહેશે. નિષેધાત્મક ચિંતનના કારણે જે સારું તથા શ્રેષ્ઠ છે તે પણ હલકું કરાશે. જે રંગના ચશ્મા પહેર્યા છે એવી બધી વસ્તુઓ દેખાશે. સંસારમાં બુરાઈઓ નથી એમ કહી ન શકાય, પરંતુ તેને દૂર કરવાનો પ્રયાસથી આપણે આપણા પુરુષાર્થને જગાડી શકીએ છીએ અને પ્રકૃતિના માર્ગે આગળ વધી શકીએ છીએ. જો અને તે હોય જ ના તો પછી સંઘર્ષ કોની સામે કરવો? શૌર્ય તથા સાહસ પ્રગટ કરવાનો અવસર કઈ રીતે મળે? અંધકાર ગમે તેટલો વિશાળ હોય છતાં તે પ્રકાશ કરતા વધારે હોતો નથી. સંસારમાં અશુભ તત્વો ગમે તેટલા હોય પરંતુ શુભથી વધારે નથી. જય ગુરુદેવ.